अंजीरा विस्तार માંથી હાઈ પ્યોરિટી અફઘાની ચરસ ઝડપાયું છે। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે, તેમજ 4,15,95,000 નું 8.319 કિલો ચરસ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં એસઓજી અને પીસીબી પોલીસે માહિતી મળી હતી કે રાંદેર વિસ્તારનો એક કિસમ છેલ્લા 25 દિવસથી હાઈ પ્યોરિટી અફઘાની ચરસનું વેચાણ કરી રહ્યો છે। માહિતીના આધારે રાંદેર પાલનપુર પાટિયા રોડ સ્થિત લક્ષ્મી ડેરીની ગલીમાં પોલીસે વોચ ગોઠવી આરોપી જતીન ઉર્ફે જગ્ગુ ગિરીશભાઈ ભગતને પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી 1,08,65,000ની કિંમતનું 2.173 કિલોગ્રામ હાઈ પ્યોરિટી ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો। પોલીસે તેની કડક પૂછપરછ કરતા હજીરાના 2 ઈસમોએ વેચાણ માટે આપ્યો હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે હજીરા ગામ નીલમનગર સોસાયટીના મકાન નંબર 453માં રેડ કરી હતી, જ્યાં ઘરની પાછળ આવેલા જાડી ઝાંખરાવાળી જમીનમાંથી ખાડો ખોદી સંતાડી રાખેલું 3,07,40,000ની કિંમતનું 6.146 કિલોગ્રામ હાઈ પ્યોરિટી અફઘાની ચરસ જપ્ત કર્યું હતું। આ ઘટનામાં પોલીસે ત્યાં રહેતા પિંકેશ શાંતિલાલ પટેલ અને જહાંગીરપુરા સંકલ્પ રોહાઉસ ખાતે રહેતા અભિષેક ઉર્ફે અભિરોહિતભાઈ પટેલની ધરપકડ કરી હતી। આ બંને આરોપીઓની પોલીસે કડક પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે એકાદ મહિના પહેલા તેઓ હજીરા દરિયાકાંઠા વિસ્તારમાં ફરવા ગયા હતા, ત્યારે દરિયા કિનારે જારી ઝાંખરામાંથી આ ચરસના પેકેટ મળી આવ્યા હતા, જેથી તેમને પૈસા કમાવાની લાલચે ચરસનો જથ્થો ઘરે લાવી ઘરની પાછળ જારી ઝાંખરાવાળી જમીનમાં સંતાડી રાખ્યો હતો અને વેચાણ માટે ગ્રાહકોની શોધમાં હતો। જે પૈકીના 2 પેકેટ તેના મિત્ર ઝડપાયેલા જતીન ઉર્ફે જગ્ગુ ગિરીશભાઈ ભગતને વેચાણ માટે આપ્યા હતા। આમ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી કુલ 4,15,95,000ની કિંમતનું 8.319 કિલોગ્રામ હાઈ પ્યોરિટી અફઘાની ચરસ જપ્ત કર્યું છે। આ સમગ્ર મામલે રાંદેર પોલીસ મથકના NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાંથી ડ્રગની વેચાણ હોવાની એક બાતમી SOG ટીમને મળી આવેલ હતી। SOG ને PCB ની ટીમોએ આમાં આ માહિતીને પ્રોસેસ કરી પછી ત્યાં જતીન ઉર્ફે જગ્ગુ સન ઓફ ગિરીશ ભગત ઉંમર વર્ષ 26 રહેવાસી કીર્તિનગર સોસાયટી રામનગર પાસે રાંદેર વાળા નાવને પકડતા તેને પાસેથી 2 કિલો 173 ગ્રામ ગુડ ક્વોલિટી હાઈ પ્યોરિટી અફઘાની ચરસ મળી આવેલ હતી। આ ઇસમ અગાઉ એક મર્ડરના ગુનામાં પણ આવેલ છે, એના વિરુદ્ધમાં એક પ્રોવિઝનનો પણ ગુનો છે। એને વિગતવાર પૂછપરછ કરવામાં આવી પછી જાણવા મળેલ કે એને આ ચરસ હજીરા વિસ્તારમાં એના 2 મિત્રોએ આપી હતી। હજીરા વિસ્તારમાં નીલમનગર સોસાયટીમાં રહેતા એક માણસ જેનો નામ પિંકેશ શાંતિલાલ પટેલ આ હજીરા ગામમાં નીલમનગર સોસાયટીમાં રહે છે અને હાલમાં હજીરા વિસ્તારમાં એક કંપનીમાં ક્રેન ઓપરેટર તરીકે કામ કરે છે। એને અને એને એક બીજા મિત્ર અભિષેક ઉર્ફે અભી સન ઓફ રોહિતભાઈ પટેલ આ ઉગત કનાલ રોડ જહાંગીરપુરાનો રહેવાસી છે। આ 2 જણા હજીરા દરિયાકાંઠા વિસ્તારમાં ફરવા માટે ગયા હતા અને આ લોકોના જણાવ્યા પ્રમાણે ત્યાં આ લોકોને ઝાડીઓની વચ્ચે આ પ્રકારના પેકેટ જોવા મળ્યા હતા। આ પેકેટ આ લોકો પોતાના ઘરે લઈ આવ્યા હતા અને મીડિયામાંથી આ પ્રકારના અગાઉના પકડાયેલ જથ્થા બાબતેની માહિતી આ લોકોને મળી આવેલ, જેના આધારે આ લોકોને આ ખાતરી થઈ કે આ પણ ચરસ છે જે પેકેટ આ લોકોને મળી આવેલ છે। પોલીસને જાણ કરવાની જગ્યાએ આ લોકોએ આ તમામ પેકેટ હજીરા વિસ્તારમાં એક જાડી ઝાંખરાવાળા વિસ્તારમાં જમીનને નીચે દાટી દીધા ને 2 પેકેટ જે ઇસમનીમાં પહેલાં વાત કરી જતીન ઉર્ફે જગ્ગુ સન ઓફ ગિરીશભાઈ ભગતને આપેલા અને જતીને આમાંથી 1 કિલોથી વધારે
चरस नाना नाना कटका में वेचाण करे। हवे कुल अत्यार सुधी 8 किलो 319 ग्राम आ हाई प्योरिटी अफगान चरस एसओजी ने पीसीबी टीमें पकड़ेल छे, जेनी अंतरराष्ट्रीय बाजार में कीमत 4,15,95,000 थी जाए। केम के अंतरराष्ट्रीय बाजार में आ प्योरिटी नी चरस नी कीमत 50,00,000 रुपया 1 केजी नी थाय छे। पुलिस नी जागृति ना लीधे एटला मोटा जत्था नी चरस युवान पीढ़ी ने विनाश तरफ लई जाए आना पहला पकड़ाई गयेल छे। नो ड्रग्स इन सूरत सिटी ने जे झूंबेश सप्टेम्बर 2020 में शुरू करी हती आ फूल फोर्स साथे आगळ वधी रही छे। मने विश्वास छे कि सूरत ने नशामुक्त राखवामां सेफ अने सलामत सूरत बनावामां पुलिसना तमाम अधिकारीओनो मेहनत सफल थशे। एसओजी डीसीपी पीआई एनी संपूर्ण टीम अने पीसीबी पीआई आ तमाम अधिकारीओनो अभिनंदन। आ सारी कामगीरी भविष्यमां पण चालू राखे। ब्यूरो रिपोर्ट, एलके स्टार न्यूज, सूरत।